नमस्ते विद्यार्थी मित्रों, महात्मा गांधी ग्लोबल इंडियन एक लेवल स्कूल सिलापड़ा आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत। विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान अपनो प्रकरण क्षेत्र भारत नो सांस्कृतिक वारसो शिल्प ने स्थापित। विद्यार्थी मित्रों, आज आप शिल्प स्थापत्य रथ मंदिरों परिचय स्थापत्य कला ने आगे ओख। विद्यार्थी मित्रों, रथ मंदिर दक्षिण भारत में एक पत्थर मांथी कोतरी ने बनावेला आ रथ मंदिर जग विख्यात छे। पल्लव युग नी आ रथ मंदिर जे छे ए पल्लव युग नी आगे ओख छे, जेमा काची कैलासनाथ अने वैकंठ रूपमल्लू रथ मंदिर उत्तम छे। आ जे रथ मंदिर छे ते पांडवोना नाम राखवामां आवेला छे, जेमा सौथी मोटा रथ मंदिर ने धर्मराज नाम आपवामां आव्युं छे अने सौथी नाना रथ मंदिर ने द्रौपदी नाम आपवामां आवे छे। हवे आपणे जोईए स्थापत्य कलानी अंदर गोपुरम। गोपुरम ए विद्यार्थी मित्रों दक्षिण भारतना मंदिरो छे अने ए मंदिरो पण जग विख्यात मंदिरो छे, जेना स्थापत्य जे छे ए जग विख्यात छे। गोपुरम एटले के मंदिरोनो प्रवेश द्वार। आ मंदिरो जे होय छे विद्यार्थी मित्रों ते आ प्रकारना होय छे। गोपुरम जे छे पांड्या शासकोए आ मंदिरोनुं निर्माण कार्य करावियुं हतुं, जेमां मंदिरोनी बहारनी ऊंची दीवालो अने ऊंचा सुंदर सुशोभित दरवाजा जे छे एनी रचना करवामां आवी हती, जेमां काची अने मदुराई दक्षिण भारतमां आवेला आ स्थळो छे अने त्यां जे मंदिर छे काची अने मदुराई मां आ जे मंदिरो आवेला छे एनुं गोपुरम जग विख्यात छे। विद्यार्थी मित्रो, गोपुरम आपणे जोयुं एटले के मंदिरोनुं प्रवेश द्वार, अने आ तमे जोई शको छो आ जे छे ए मंदिरोनुं प्रवेश द्वार छे अने तेमां काची अने मदुराई जे छे ए त्यांना मंदिरोनुं गोपुरम जे छे ए जग विख्यात छे। हवे आपणे जैन मंदिरोनुं शिल्प अने स्थापत्य शैली जोईशुं। विद्यार्थी मित्रों, जैन मंदिरों जैन धर्मना तीर्थ धाम गणाय छे। 24मा तीर्थकार तरीके महावीर स्वामी आ धाम गणाय छे, जेमा भारतभरमा आ जैन मंदिरो आवेला छे। गुजरातमा जैन मंदिर जेने देरासर पण कहे छे, मंदिर એટલે કે દેરાસર, તો જૈન દેરાસરોમાં પાલિતાના અને ચંપાસરના મંદિરો જે છે તે શંખેશ્વરમાં આવેલ છે। ગુજરાત દી ઉપરનો જે રાજ્ય છે રાજસ્થાન, ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો ઉત્તમ છે। તે શિલ્પ અને સ્થાપત્ય શૈલી જે છે એ અદ્ભુત છે, જેમાં આબુના દેવાળા જે છે એનું બાંધકામ ગુજરાતના મંત્રી વિમલ શાહે નિર્માણ કર્યું હતું, બંધાવ્યું હતું। એટલે એ જે મંદિર છે એ જે દેરાસર છે એને વિમલ વસરી નામ આપવામાં આવ્યું છે અને બીજું મંદિર જે છે એને મંત્રી વસ્તુભાઈએ બંધાવેલું હોવાને કારણે તેને લુણક વસી નામ આપે છે। જે દેવાલય છે જૈન મંદિરના
ના જે આગુના દેવાડાના જે દેવાલયો છે એની અજોડ કારીગરી અને આરસપાનના બારીક આરસપાનના પથ્થરોમાંથી એ મંદિરનું નિર્માણ કામ કરવામાં આવેલું હોવાને કારણે મનોહર શિલ્પકામ આ માટે ભારતમાં જ નહીં પરંતુ જગવિખ્યાત આ આબુ પર્વત ઉપર આવેલા દેવાડા છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ શિલ્પ અને સ્થાપત્ય અંતર્ગત રથ મંદિરો ગોપુરમ અને જૈન મંદિરો વિડિયો જોઈશું। રથ મંદિરો દક્ષિણ ભારતમાં એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગવિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે। કાંચીનું કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે। દરેક રથ મંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે। આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે। સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને નાનું રથ મંદિર દ્રૌપદીનું છે। મંદિર સ્થાપત્ય મંદિરો મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર સીડીઓ વાળા અને શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે। કેટલાક સપાટ મંદિર છે। ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો। સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લારખાનનું મંદિર, સુલતાનગંજમાં નાલંદાની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ તથા મથુરાના જૈન મંદિરની પ્રતિમા શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય છે। તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે। પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે। ચોળ વંશની રાજધાની થંજાવુરમાં હતી। અહીં બૃહદેશ્વરનું મંદિર ચોળ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું। આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે। પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે। ગોપુરમ સ્થાપત્ય ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર। દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ વેગવંતુ બનાવ્યું। તેમણે મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી। આ મંદિરના દરવાજાઓ ગોપુરમને નામે ઓળખાય છે। મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમા વધી ગયો હતો। કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે। ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે। આ મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે। તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે। આ સમયની ધાતુ તથા પથ્થરની મૂર્તિઓની આગવી વિશિષ્ટતા છે। નટરાજની કાંસ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે। ચોલ મંદિરો કલા સ્થાપત્યને ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે। મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે। તે વિશાળ જગ્યાએ પથરાયેલ છે। મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે। સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું તે શ્રેષ્ઠ મંદિર છે। ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું। ચંદેલ રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું। શિખરબદ્ધ તેમજ ભવ્યાતિભવ એવા આ મંદિરોની શૈલી બીજા મંદિરો કરતા તદ્દન જુદી હતી। જૈન મંદિરો દેરાસરો ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિર આવેલા છે। રાજગૃહમાં વૈભાર, વિપુલાચલ, રત્નગીરી, ઉદયગીરી અને શ્રવણગીરી નામના 5 જૈન મંદિરો છે। સમેત શિખરજી સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે, તેને મધુવન કહે છે। અહીં આદિનાથ ભગવાન અને 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા।
અહીં અભિનંદન નાથજી અને પાર્શ્વનાથજીના મંદિરો છે. અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા. ગુજરાતમાં જૈન દેરાસર પાલીતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો, બાંધકામ, કોતરકામ, કલા કારીગરી અને શિલ્પકલા વગેરેની દ્રષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે. ખાસ કરીને આબુ ઉપરના દેલવાડાના દેરા, જે ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવે વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવે લુણ વસહી નામના દેવાલયો, તેમની અજોડ કારીગરી અને આરસ પહાણમાં બારીક મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે. જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાથી જગ વિખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિડિયોના માધ્યમથી રથ મંદિર, ગોપુરમ અને જૈન મંદિર વિસ્તારથી પરિચય મેળવ્યો હશે, તમે સમજ્યા હશો. આના પછીના ભાગની અંદર મોઢેરાના સૂર્ય મંદિર વિશે આપણે જોઈશું. આભાર.